नमस्कार विद्यार्थी मित्रों, युवा उपनिषद फाउंडेशन यूट्यूब चैनल में आप सर्वे विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत छे। तो आज आप चर्चा करीशु एक नवा नोटिफिकेशन एटले के जे एग्जाम्स नी गौण सेवा पसंदगी मंडल द्वारा तारीखों जाहिर करवामां आवी छे तेना विशे आप चर्चा करीशु। आ जे नोटिफिकेशन जे आवेलू छे जे तारीखों ने रिलेटेड ए पोलीस भर्ती पोलीस विभाग में नौकरी एटले के आ एग्जाम कंडक्ट थई छे गुजरात गौण सेवा पसंदगी मंडल द्वारा। हवे अगाउ जे एलआईडी नी भर्ती होय के पीएसआई नी भर्ती होय एमां घणा विद्यार्थी मित्रोए मेहनत तो करी हती परंतु थोड़ा थोड़ा मार्क्स ने कारणे रही गया हता। तो एना माटे आ एक नवी सुवर्ण तक छे अने तमे तैयारी तमारी चालू ज हशे एवी आशा पण आपणे राखीए छीए। अने तमारे विद्यार्थी मित्रों माटे आ पण एक सरस मजानी तक छे के भाई टूंक ज समयनी अंदर एक्जाम्स योजानारी छे गुजरात गौण सेवा पसंदगी मंडळ द्वारा। तो एना विशे आपणे मित्रों चर्चा करीए। तो मित्रों आजना सवारना न्यूज पेपर की बात करिए तो एमां जाहिर थई गयुं छे के भाई 186 नंबर नी जे एडवर्टाइजमेंट छे 2020-21 मां नायब निरीक्षक आ नशाबंदी खातानी भरती हती तेना माटेनी एग्जामनी डेट जाहिर थईली छे प्लस तमारे कॉल लेटर कई तारीख थी डाउनलॉड करवाना छे तेनी जाहेरात करवामां आवी छे। एवी रीतना 187 नंबर 187 नंबर 188 नंबर सब इंस्पेक्टर इंस्ट्रक्टर अने हवालदार इंस्ट्रक्टर आ तमाम नी परीक्षा नी तारीखो प्लस कॉल लेटर डाउनलॉड करवानी तारीखो जाहिर थई चुकी छे। तो सर्वप्रथम मित्रों जोईए तो आ जे एग्जाम छे ए गांधीनगर अने अमदावाद जिल्ला अमदावाद अने गांधीनगर ना जुदा जुदा जे एग्जाम सेंटर छे त्यां आ परीक्षा नो आयोजन करवामां आवशे मित्रों, आ ध्यान राखजो मित्रों। बीजो अगाउ जोईए तो आ परीक्षा कई तारीखे लेवानी छे तेनी वात करीए तो जे 186 नंबर नी एडवर्टाइजमेंट छे नायब निरीक्षक एनी एग्जाम थवानी छे 31 जुलाई 2022 ना रोज। એનો સમય રહેશે પરીક્ષાનો સમય મિત્રો આ અગત્યનો છે પરીક્ષાનો સમય રહેશે 11 થી 12। હવે મિત્રો આ પરીક્ષાની વાત કરીએ આપણે તો આ પરીક્ષાનું માળખું પણ સેમ એઝ જે પીએસઆઈ ની તૈયારી કરતા હતા એ મુજબનું જ છે। પ્રાથમિક પરીક્ષા રહેશે ત્યારબાદનો જે સ્ટેજ રહેશે એ રનિંગનો રહેશે અને ત્યારબાદ મેન્સ રહેશે। પરંતુ ફરક એ છે કે આપણે પીએસઆઈ ની પરીક્ષાની અંદર લો જે હતા તે પૂછાતા હતા આની અંદર લો નથી પૂછવાના મિત્રો એટલે વિદ્યાર્થી મિત્રો માટે એટલું સારું છે કે ભાઈ જે જનરલ જે સિલેબસ છે આપણો જે જીએસ ના પેપર હોય છે કે ઇંગ્લિશ નું પેપર હોય છે મેન્સ ના અંદર ગુજરાતી નું પેપર હોય છે એ આવવાનું છે મિત્રો આની અંદર બરાબર। ત્યારબાદ જો વાત કરીએ તો 187 નંબર ની જે એક્ઝામ છે સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર એ એક્ઝામ યોજાવાની છે 24 તારીખે મિત્રો। સમય ધ્યાન રાખજો મિત્રો બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો સમય છે આનો 1 કલાકની પરીક્ષા રહેશે। ત્રીજી જે એક્ઝામ છે હવાલદાર ઇન્સ્ટ્રક્ટર આપણ મિત્રો ખાસ ધ્યાન રાખજો આનું આયોજન પણ 24 જુલાઈના રોજ જ થવાનું છે પરંતુ સમય અલગ છે આ છે 10:30 થી 11:30 ત્રણે ત્રણ પરીક્ષાઓ એક જ કલાકની રહેશે બરાબર મિત્રો। પણ બે જે એક્ઝામ છે જેમ કે આપણે જોઈએ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર અને હવાલદાર ઇન્સ્ટ્રક્ટર તો એ બંનેમાંથી હવાલદાર ઇન્સ્ટ્રક્ટર છે તે સવારના 10:30 થી 11:30 ની અંદર યોજાશે અને બીજી જે એક્ઝામ રહેશે એ 2 થી 3 ની અંદર યોજાશે। હવે મિત્રો તમને કન્ફ્યુઝન હશે કે આ એક દિવસમાં 2 પરીક્ષા કઈ રીતે મેનેજ કરવાનું મિત્રો આની અંદર જે કોલ લેટર તમારા આવશે એ કોલ લેટર ની અંદર તમારા નિયર અબાઉટ જ સેન્ટર હશે એક્ઝામના કે તમે વિધિન અ મિનિટ કે વિધિન થોડા સમયની અંદર તમે નજીકના સેન્ટર પર પહોંચી શકો। ત્યારબાદ મિત્રો વધુમાં વાત કરીએ તો કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ તમારી જાહેર થઈ ગઈ છે। હવે મિત્રો ધ્યાન રાખજો આપણે અગાઉ વાત કરીએ રીતે કે આ જે 2 એક્ઝામ છે સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર અને હવાલદાર ઇન્સ્ટ્રક્ટર એ જે એક્ઝામ છે 24 તારીખે 2 યોજાવાની છે એના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર થઈ ચૂકી છે। તો એના વિશે જોઈએ તો એની જે તારીખ છે મિત્રો એ જે છે કોલ લેટર ડાઉનલોડ કરવાના એ આજે બપોરે એટલે કે 2 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જશે મિત્રો આના કોલ લેટર ડાઉનલોડ થવાના 2 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જશે 14 જુલાઈ એટલે કે આજની તારીખના રોજ શરૂ થઈ જશે અને 24 જુલાઈ સવારે તમે 24 જુલાઈના રોજ તમે એ કોલ લેટર સવારના 10:30 વાગ્યા સુધી ડાઉનલોડ કરી શકશો। પરંતુ મિત્રો આપણે વહેલી તકે કોલ લેટર ડાઉનલોડ કરી લેવા જોઈએ। બીજી વસ્તુ કે આજે મિત્રો કોલ લેટર આપણે જે ડાઉનલોડ કરવાના છે એ આપણે જેના પરથી ફોર્મ ભરીએ છે જે ojas.gujarat.government.in એ વેબસાઇટ પરથી મિત્રો આપણે કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે। તો મિત્રો આપણે આશા રાખીએ કે તમારી તૈયારી પણ થઈ ચૂકી હશે અને તમે વિધિન ટૂંક જ સમયની અંદર તમે સબ ઇન્સ્પેક્ટર હોય કે હવાલદાર ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર હોય
તે માટે ડિપાર્ટમેન્ટની અંદર ફરજ બજાવો એવી યુવા ઉપનિષદ ફાઉન્ડેશન અને યુવા ઉપનિષદ પરિવાર તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર